ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલ અને રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રીનું નામ જાહેર થયું છે અને ત્યારબાદ મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલે સમી સાંજે મહેસાણી આવી પહોંચ્યા હતા અને નીતિન પટેલે મહેસાણા મુકામે 2.5 કિલોમીટર લાંબા ગંદાના જે નાળા જે પર ₹62 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જો કે લોકાર્પણ બાદ યોજાયેલી સભામાં ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ આપ્યું હતું. પણ કહ્યું છે, સવારે પણ કહ્યું હતું કે મીડિયાને અનુમાન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પત્રકારો વિશ્લેષકો એ પોતપોતાની પદ્ધતિ પ્રમાણે અનુમાનો કરે છે, મીડિયામાં પણ જાહેર કરે છે, પણ પક્ષ નિર્ણય કરે છે. અને આજે મને આનંદ છે કે મારા મિત્ર મારા પાડોશી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જે ઘાટલોડિયાના ધારાસભ્ય છે એમને પક્ષે નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. મહેસાણાની આ જે જંગી સભા અત્યારે યોજાઈ છે એમાં પણ બધા જ કાર્યકરો નાગરિકો ભાઈઓ બહેનો વડીલોએ ઊભા થઈને ભૂપેન્દ્રભાઈને મેં જે વિનંતી કરી એ પ્રમાણે ઊભા થઈને તાળીઓથી વધાવી અને અભિનંદન આપ્યા છે. એટલે મારા તરફથી પણ એ જ વખતે મેં ભૂપેન્દ્રભાઈને મંચ ઉપર જ અભિનંદન આપ્યા હતા અને અત્યારે પણ મહેસાણાના ધારાસભ્ય તરીકે ભાજપના કાર્યકર તરીકે એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. અત્યારે હું કંઈ જ નહીં કહી શકું. મુખ્યમંત્રી નક્કી કરતા હોય છે, મંત્રીમંડળ અને રાષ્ટ્રીય નેતૃત્વનું એ માર્ગદર્શન લેતા હોય છે.